ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને, અને બાજુમાં પહેલાં બેલ આઇકોન પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલાં। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અમદાવાદમાં પતિ પત્ની વચ્ચે અણબનાવ થતાં મહિલાને એક ફુવાનો સહારો લેવો ભારે પડ્યો હતો। અમદાવાદ શહેરના વાડદ વિસ્તારમાં વિધિ કરવાની બહાને યુવતી પર ફુવાએ દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે। જો કે પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદની એક મહિલાને અંધશ્રદ્ધાનો સહારો લેવો ભારે પડ્યો હતો। પતિ સાથે પિયર જવા બાબતે કેટલાય સમયથી પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલતા હતા અને પતિ સાથે પિયરમાં જવા બાબતે એક ઝઘડાથી કંટાળી ફરી પારિવારિક જીવનને સારું બનાવવા માટે એક મહિલાએ તેની કુટુંબિક બહેનનો સહારો લીધો હતો। આ બહેને ધાર્મિક વિધિ માટે આનંદ વાઘેલા નામના બુવા પાસે જવાની સલાહ આપી હતી અને બહેનની સલાહ માની આ મહિલા પણ આનંદ બુવા પાસે ગઈ હતી। ત્યારે બુવાએ મહિલાની એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ ઢોંગી ભૂવો અવારનવાર મહિલાને વિધિ કરવાના નામે પીછો કરતો હતો અને ક્યારેક તેમને ફોન અને મેસેજ કરીને પણ પરેશાન કરતો હતો। એટલું જ નહીં, આ ભૂવો મહિલાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો અને મહિલા સાથે જ્યારે તેને સંબંધ બાંધ્યા હતા ત્યારે તેને અંગતપળોના ફોટા પાડી દીધા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપી વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરતો હતો। આવી રીતે ભૂવો અવારનવાર તેને માનસિક ત્રાસ આપતો હતો, માટે માનસિક ત્રાસથી કંટાળી આ મહિલાએ દવા પી અને આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। જો કે હાલ આ આરોપી ભૂવાને પકડી પાડવામાં આવ્યો છે અને હાલ તે જેલના સળિયા પાછળ છે અને હાલ પોલીસ તેના પર કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું। વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।